ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? તમે બધા મજામાં જ હશો. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે સરવાળાના, બાદબાકીના, ગુણાકારના અને ભાગાકારના દાખલાની સમજ મેળવી. તો મિત્રો, આજે આપણે કેટલાક વ્યવહારિક કોયડાની સમજ મેળવીશું. તો જુઓ, નીચેના દાખલા ગણો. એક નંબરના દાખલાની રકમ જુઓ. એક ટ્રક 2600 ઈંટો લઈ જાય છે અને બીજી ટ્રક 3400 ઈંટો લઈ જાય છે. તો બંને ટ્રકમાં કુલ મળીને કેટલી ઈંટો થાય? ફરી એકવાર રકમ વાંચું. એક ટ્રક 2600 ઈંટો લઈ જાય છે અને બીજી ટ્રક 3400 ઈંટો લઈ જાય છે. તો બંને ટ્રકમાં કુલ મળીને કેટલી ઈંટો થાય? અહીંયા આપણે શું કરવાનું છે, શું શોધવાનું છે? બંને ટ્રકની કુલ ઈંટો. આપણે અહીંયા બંને ટ્રકની કુલ ઈંટો શોધવાની છે. એક ટ્રકમાં કેટલી ઈંટો છે? 2600 ઈંટો છે. અને બીજી ટ્રકમાં કેટલી ઈંટો છે? 3400 ઈંટો છે. બંને ટ્રકનો આપણે શું શોધવાની? કુલ ઈંટોની સંખ્યા શોધવાની છે. તો અહીંયા આપણે શું કરશું? કુલ સંખ્યા શોધવાની છે તો સરવાળો. શું કરશું? સરવાળો. 2600 ઈંટો પહેલી ટ્રકની પ્લસ 3400 ઈંટો બીજી ટ્રકની આપણે શોધવાની છે. બંને ટ્રકોની કુલ ઈંટોની સંખ્યા આપણે શોધવાની છે. કુલ ઈંટો બરાબર ચાર. શૂન્યમાં શૂન્ય ઉમેરશું તો શૂન્ય. શૂન્યમાં શૂન્ય ઉમેરશું તો શૂન્ય. છમાં ચાર ઉમેરશું તો કેટલા થાય? દસ. દસો શૂન, વધી પરી એક. એકને બે ત્રણ, ત્રણને ત્રણ છ. કેટલો આવ્યો જવાબ? 6000. કુલ ઈંટો કેટલી આવી? 6000. તો બંને ટ્રકોની મળીને કુલ ઈંટો થશે આપણી 6. તો આપણો જવાબ આવ્યો 6000 કુલ ઈંટો. જવાબ, તો બંને ટ્રકોની કુલ ઈંટો 6000 થાય. કેટલી ઈંટો થાય? કુલ 6000 ઈંટો થાય. સમજાઈ ગયું? બીજા દાખલાની રકમ જુઓ. એક ટ્રકમાં 1200 ઈંટો છે અને બીજી ટ્રકમાં 4300 ઈંટો છે. તો બંને ટ્રકમાં રહેલી ઈંટોની સંખ્યાનો તફાવત કેટલો થાય? ફરી એક વાર રકમ વાંચું. એક ટ્રકમાં 1200 ઈંટો છે અને બીજી ટ્રકમાં 4300 ઈંટો છે. તો બંને ટ્રકમાં રહેલી ઈંટોની સંખ્યાનો તફાવત કેટલો થાય? શું શોધવાનું છે આપણે? બંને ટ્રકોની ઈંટો વચ્ચેની સંખ્યાનો તફાવત. તો આપણે તફાવત શોધવાનો હોય ત્યારે આપણે શું કરીએ છીએ? શું કરીએ? બાદબાકી. શું કરીએ છીએ? બાદબાકી. બંને સંખ્યા વચ્ચેનો તફાવત શોધવા માટે આપણે શું કરીએ છીએ? બાદબાકી. તો જુઓ, 4300 ઈંટો બીજી ટ્રકની, અહીંયા આપણે મોટી સંખ્યા પહેલા લખશું, માઇનસ 1200 ઈંટો પહેલી ટ્રકની. આપણે શોધવાનો છે, શું શોધવાનો છે? બંને ટ્રકની ઈંટો
વચ્ચેની સંખ્યાનો તફાવત. શૂન્યમાંથી શૂન્ય બાદ કરશું તો શૂન્ય, શૂન્યમાંથી શૂન્ય બાદ કરશું તો શૂન્ય, ત્રણમાંથી બે બાદ કરશું તો એક, ચારમાંથી એક બાદ કરશું તો ત્રણ. કેટલો આવ્યો આપણો જવાબ? ત્રણ હજાર સો. કેટલો આવ્યો આપણો જવાબ? ત્રણ હજાર સો. તો જવાબ આવ્યો, તો બંને ટ્રકમાં રહેલી ઈંટોની સંખ્યાનો તફાવત ત્રણ હજાર સો થાય. કેટલો થાય? ત્રણ હજાર સો થાય. સમજાઈ ગયું? ત્રીજા દાખલાની રકમ જુઓ. એક ઈંટના બે રૂપિયા હોય તો સો ઈંટના કેટલા રૂપિયા થાય? ફરી એકવાર રકમ વાંચું. એક ઈંટના બે રૂપિયા હોય તો સો ઈંટના કેટલા રૂપિયા થાય? અહીંયા આપણને એક ઈંટની કિંમત આપેલી છે. કેટલા છે? એક ઈંટની કિંમત બે રૂપિયા. અને કેટલી ઈંટોની કિંમત શોધવાની છે? સો ઈંટોની કિંમત શોધવાની છે. તો શું કરશું? ગુણાકાર. શું કરશું? ગુણાકાર. તો આપણે પણ માનશું, એક ઈંટ બરાબર બે રૂપિયા, તો સો ઈંટના કેટલા રૂપિયા? સો ઈંટના કેટલા રૂપિયા? ક્રોસ શું કરશું? ગુણાકાર. બરાબર ને? સો ગુણ્યા કેટલા લખશું અહીંયા? સો ગુણ્યા બે છેદમાં એક. બરાબર, સો ને બે વડે ગુણીએ તો કેટલા આવે? સો ગુણ્યા બે કરો, કેટલા આવશે? બસો. કેટલા? બસો રૂપિયા. સો ઈંટની કિંમત કેટલી આવે? બસો રૂપિયા. જવાબ, તો સો ઈંટના બસો રૂપિયા થાય. આવી ગયો આપણો જવાબ? સમજાઈ ગયું? તો જુઓ ચોથા દાખલાની રકમ. જો એક ટ્રક ચાર હજાર ઈંટો લઈ જતી હોય તો બાર હજાર ઈંટો લઈ જવા આવી કેટલી ટ્રકની જરૂર પડે? ફરી એક વાર રકમ વાંચશું. જો એક ટ્રક ચાર હજાર ઈંટો લઈ જતી હોય તો બાર હજાર ઈંટો લઈ જવા આવી કેટલી ટ્રકની જરૂર પડે? એક ટ્રકની ઈંટોની સંખ્યા કેટલી છે? ચાર હજાર. એક ટ્રકમાં ચાર હજાર ઈંટો જાય છે, આપણે કેટલી ઈંટો લઈ જવાની છે? બાર હજાર ઈંટો લઈ જવાની છે. આપણે શોધવાનું શું છે? ટ્રકની સંખ્યા. બાર હજાર ઈંટો લઈ જવા માટેની ટ્રકની સંખ્યા શોધવાની છે. ચાલો ફળ માનશું. ચાર હજાર ઈંટો બરાબર એક ટ્રક, તો બાર હજાર ઈંટો બરાબર કેટલી ટ્રક? બરાબર, બરાબર બાર હજાર ગુણ્યા એક છેદમાં ચાર હજાર. અંશ અને છેદ સરખા હશે એને આપણે શું કરશું? ઉડાડી દઈશું. શૂન્ય શૂન્ય ઉડી ગયો, શૂન્ય શૂન્ય ઉડી ગયો, શૂન્ય શૂન્ય ઉડી ગયો. કેટલા રહ્યા? બાર. અને છેદમાં કેટલા રહ્યા? ચાર. બરાબર બારના છેદમાં ચાર. ભાગાકાર કરશું. બાર ભાગ્યા ચાર. ચારના ઘડિયામાં બાર આવે ત્યાં સુધી ચારનો ઘડિયો બોલો. ચાર એકા ચાર, ચાર દો આઠ, ચાર તાળી બાર. કેટલા વડે ભાગ ચાલશે?
ત્રણ વડે ચાર તાળી બાર, બે માંથી બે બાદ કરશું તો શૂન્ય, એક માંથી એક બાદ કરશું તો શૂન્ય, કેટલા આવ્યા? ત્રણ. તો કેટલી ટ્રકની જરૂર પડશે 12000 ઈંટો લઈ જવા માટે? ત્રણ ટ્રકની જરૂર પડશે. તમે ભાગાકાર પણ આ રીતે કરી શકો છો. હવે અહીંયા જુઓ, 12ના છેદમાં કેટલા છે? 4. બને લખશું 3 6 12. અંશ અને છેદ સરખા હશે એને આપણે ઉડાડી દઈશું. 4 4 ઉડી ગયા, કેટલા બાકી રહ્યા? 3. તો આવ્યો આપણો અહીંયા જવાબ. 3 કેટલી ટ્રકની જરૂર પડશે? 3 ટ્રકની જરૂર પડશે. જવાબ તો 12000 ઈંટો લઈ જવા, 12000 ઈંટો લઈ જવા 3 ટ્રકની જરૂર પડે. કેટલી ટ્રકની જરૂર પડે? 3 ટ્રકની જરૂર પડે. સમજાઈ ગયું તમને? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વ્યવહારો કોયડાની સમજ મેળવી. તો મિત્રો, તમારે તમારી જાતે આવા દાખલાની પ્રેક્ટિસ કરવાની છે. તો મિત્રો, આપણે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.